નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાત સરકાર એક તરફ જે રીતે વૃક્ષોના વાવેતરને લઈને ચર્ચા વિચારણા કરે છે, સલાહ સૂચન પણ આપે છે, ક્યાંક અલગ અલગ કાર્યક્રમો પણ કરે છે, પણ અત્યારની ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર જે પ્રમાણે વિકાસની આંધળી દોટ તરફ અત્યારે આગળ વધી છે તેમાં ને તેમાં વૃક્ષોનું નિકંદન પણ તે જ પ્રમાણમાં થઈ રહ્યું હોય તે પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે અત્યારે કોટેશ્વરનું જે જંગલ આવેલું છે જેમાં 700 જેટલા વિવિધ પ્રકારના અત્યારે વૃક્ષો આવેલા છે તેનું નિકંદન કરવાની અત્યારે હાલ તો બાબત જોવા મળી રહી છે. તેને લઈને કહી શકાય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગને એક નોટિસ ફટકારી છે કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ છે તેમ. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ પંડ્યા, કે જેઓ જાણીતા એવા પર્યાવરણવિદ છે, સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે. સાથે સાથે પાર્થિવ રાશિ કઠવાડી આપણી સાથે જોડી ગયા છે, કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને રાજુભાઈ દેસાઈ આપણી સાથે જોડી ગયા છે, કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જી, આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. મહેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મહેશભાઈ, એક બાજુ જે રીતે વિકાસની વાત કરીએ છીએ અને વિકાસની વાતો વચ્ચે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે તેમાં અત્યારે હાલ તો વૃક્ષોના વાવેતરને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે, પણ પરિસ્થિતિ કંઈક અલગ જ હોય તે અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. એટલે એટલે કે એમ કહેવાય ને કે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. જી યજ્ઞભાઈ, 22 સપ્ટેમ્બર 2022 રોજ ગુજરાત વિધાનસભાના મેજ પર સીએજી, જેને આપણે કેપ તરીકે ઓળખીએ છીએ, એનો એક્સક્લુઝિવ એક રિપોર્ટ મૂકવામાં આવ્યો. હવા પ્રદૂષણ નિયંત્રણની કામગીરી ઉપરનો રિપોર્ટ હતો, પણ એમાં કેગે ગંભીર નોંધ લીધી છે કે જે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે એમાં મોટા પાયે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું. આ કેગ એ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે, એ કોઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેવું પરદેશનું નથી. અને એટલા માટે પર્યાવરણ મિત્ર સંસ્થા તરીકે મેં પણ રાજ્યની સરકારને કાગળ લખ્યો હતો કે જે આ કેગનો જે અહેવાલ આવ્યો છે અને એમાં જે ભલામણો કરવામાં આવી છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો. આમ પ્રક્રિયા લાંબી છે, આપ બધા જાણો છો કે કેગનો રિપોર્ટ વિધાનસભાના મેજ પર મુકાયા પછી પીએસસીમાં જાય, પીએસસીમાં ચર્ચાઓ થાય, પછી એક્શન ટેકન લેવાય. પણ તેમ છતાં કેગે આટલું સ્પષ્ટ લખ્યું હોય કે આ જે વિકાસના લીધે ખાસ કરીને ફ્લાયઓવર રોડ રસ્તા એના લીધે મોટા પાયે ઝાડ કપડાયા છે અને એના લીધે હવા પ્રદૂષણ વધ્યું છે, આવું ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કેગ આ લખ્યું છે. અને એમાં મજાની વાત તો એ છે યજ્ઞ કે કેગના જે કોમ્પ્લેન ઓડિટર જનરલ છે એ ગુજરાતના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ગિરિચંદ્ર મુર્મુ છે. એટલે આપણે આમ તેવો દાવો કરીએ કે આ સરકારને બદનામ કરવાનો પ્રયત્ન છે કે આ છે કે તે છે, પણ આજ સીએજીએ બહુ ગંભીર ટીકાઓ ગુજરાતના વિકાસને લઈને જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તે કર્યું છે. એટલે ગુજરાતની સરકારે આ રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ અને એમાં જે ભલામણો કરવામાં આવી છે તેનો સ્વીકાર કરવો જોઈએ, નહીં તો આજે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જે રીતે સુઓ મોટો સ્વયંભૂ અરજી દાખલ કરીને જે ગુજરાતની સરકારને નોટિસ ફટકારી છે એવું ના બની હોય. સાચી વાત છે. અત્યારે જયારે સુઓ મોટો કરવાની ફરજ જ અત્યારે પડે કેમ, કારણ કે રાજ્ય સરકારની અત્યારે તો જવાબદારી છે ને, રાજ્ય સરકાર ક્યાંક અત્યારે જવાબદારીમાંથી છટકતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે. પાર્થિવ રાશિ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અત્યારે હાલ તો જે નોટિસ ફટકારવી પડે છે, આપની પ્રતિક્રિયા? ખાસ કરીને યજ્ઞભાઈ, પર્યાવરણનો જે પ્રશ્ન છે વૈશ્વિક પ્રશ્ન છે, ચિંતાનો વિષય છે આપણા સૌ માટે. અત્યારે આપણે જે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ જોઈ રહ્યા છે, જે પ્રકારે વાવાઝોડા વધી રહ્યા છે, જે પ્રકારે અનઇવન રેનફોલ એટલે કે જે અનઇવન વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, આવા અનેક મુદ્દાઓનો સામનો આપણે કરવો પડી રહ્યો છે. આપણે જોયું હમણાં કે કયા પ્રકારે વડોદરામાં જ્યારે વિશ્વામિત્રી નદી ઉપરના જે પ્રકારે લોકોએ ત્યાંના ઉપર જેને કહી શકાય કે કબજા કરેલા હતા અને તેના લીધે જે વહેતી વિશ્વામિત્રી
વહા પાણી વહી ન શક્યું અને જેથી કરીને વડોદરાએ મેનમેડ ફ્લડનો સામનો કરવો પડ્યો. કારણ કે આ મેનમેડ ફ્લડ એટલા માટે કહીશ કારણ કે આ માનવ ભૂલથી સર્જિત હતો. આવી અનેક બાબતો, આપણે ધારો કે આપણી અમદાવાદની સાબરમતી નદી છે, તેના માટે વારંવાર હાઈકોર્ટે ટકોર કરવી પડે, હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરવી પડે, હાઈકોર્ટે અધિકારીઓને ખખડાવવા પડે, પણ છતાં બી આમના જાણે કાનમાં જૂના રેંકીઓ એ પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે સસ્ટેનેબલ ગોલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા શબ્દો એ મને એવું લાગે છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારની ડિક્શનરીમાં છે પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં નથી. આવું સ્પષ્ટ એટલા માટે લાગે કારણ કે 13 જેટલી નદીઓ આ ગુજરાત રાજ્યની એવી છે કે જેનું પાણી પીવા લાયક તો દૂરની વાત છે, નાવા લાયક પણ નથી. આપણો દરિયા કિનારો, આપણે ગૌરવ લેતા હોય કે ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો દરિયા કિનારો છે, તો ત્યાંના મેંગ્રુવ્સની હાલત શું કરી છે? ત્યાં જેને કહી શકાય કે કોસ્ટલ રિજન ઝોનના જે કાયદાઓ છે સીઆરઝેડ, એટલે કેગના રિપોર્ટમાં આવે કે સીઆરઝેડનું ખુલ્લેઆમ ઉલ્લંઘન એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવે, કે કેટલાક વિસ્તાર સુધીમાં કન્સ્ટ્રક્શન ન કરવાનું હોય ત્યાં પણ હોટલો બાંધી દેવામાં આવે પોતાના માનીતા જાણીતાને ક્યાંક ને ક્યાંક એમને મનાવવા માટે. એ જ પ્રકારે આ ગુજરાત રાજ્યના સૌથી વધારે ફોરેસ્ટ કવર વાળા જિલ્લા જેને કહી શકાય નર્મદા અને ડાંગ, એ નર્મદા અને ડાંગમાં પણ ફોરેસ્ટ કવર ઘટ્યું છે એના પણ રિપોર્ટ આપણી પાસે છે. ત્યારે સ્પષ્ટપણે એવું લાગે કે ગુજરાત રાજ્યના જે પણ સત્તાધીશો છે એમને પર્યાવરણની બિલકુલ ચિંતા નથી. કદાચ પર્યાવરણની ચિંતા તમે આજે નહીં કરો તો આવનારા સમયમાં આપણી આવનારી પેઢીને ખૂબ ભોગવવાનું આવશે. છોડમાં રણછોડ અને આપણે પર્યાવરણમાં ઈશ્વર જોવા વાળા સંસ્કૃતિના લોકો છે, ત્યાં એ જ જેમ જેમને આપણે ઈશ્વર ગણી રહ્યા છે તેનું કેટલો નાશ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે હું માનું છું કે સરકાર માટે શરમાવા જેવી ઘટના છે અને લાજવાની જગ્યાએ ગાજે નહીં તો સારું. આ દિશામાં આગળ શું કરી શકે છે એની વાત કરે તો વધુ સારું. રાજુભાઈ, અત્યારે એમ કહે ને કે ભારતીય જનતા પાર્ટી વૃક્ષોના વાવેતરને લઈને તો ઘણી બધી બાબતો કહે છે, અભિયાનો પણ હાથ ધરવામાં આવે છે. હમણાંની જ વાત કરીએ તો એક પેડ માં કે નામ નું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને દરેક લોકોને તરાલતો વૃક્ષો વાવવાનો એક મંત્ર આપવામાં આવ્યો હતો એમ કહીએ ને તો પણ ચાલે. પણ ગુજરાતમાં જ આ પ્રકારની પરિસ્થિતિ, યજ્ઞભાઈ, વૃક્ષો વાવવા, પર્યાવરણની જાળવણી, પ્રાણીઓની જાળવણી, જીવસૃષ્ટિની જાળવણી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ શીખવાડી છે જનતાને અને અપીલ પણ કરેલી છે. લોક જાગૃતિના કાર્યક્રમો આજ સરકારમાં જોવા મળ્યા છે. એટલે વધુ આપણે જે એનજીટી ની વાત કરીએ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જે આખું કમિશન છે, એણે જે રાજ્ય સરકારને નોટિસ ફરકારી, કોટેશ્વરનો વિષય છે. આખો સરકારનો હેતુ પણ પર્યાવરણ લક્ષી છે. અને હું ખાસ કરીને એવું ચોક્કસ કહીશ કે જયારે આજથી આપણે યજ્ઞભાઈ તમે કે હું આપણા વડીલોને પૂછીએ આપણે તો અમદાવાદનો વિસ્તાર અને વસ્તી આજથી 20-25 કે 30 વર્ષ પહેલા જોવા જઈએ તો ગાઢ જંગલોથી અત્યારે હાલના જે શહેરી વિસ્તારો, અલગ 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 વિસ્તારો છે, ચાહે મણિનગર હોય, નિકોલ હોય, બાપુનગર હોય, નરોડા હોય, આ બધા ગાઢ જંગલો જ હતા. જે રીતે વિસ્તાર અને વસ્તી વધતી ગઈ એ રીતે વિકાસના પાયે આપણે સાથે ચાલીએ છીએ અને એની વિકાસના પાયાની સાથે ક્યાંક આવું આપણે વિકાસની અડચણરૂપ કોઈ વસ્તુ હોય, પર્યાવરણને ના નુકસાન કરતું કે પ્રાણીઓના જતનને લગતું, તો એ પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ આપણે કરતા હોઈએ. એ પણ રાજ્ય સરકારની જવાબદારી છે, પર્યાવરણનું જતન કરવું અને પ્રાણીઓનું સંરક્ષણ, પક્ષીઓનું જીવસૃષ્ટિની સંરક્ષણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી. એક ઉદાહરણ હું તમને આપીશ ચોક્કસ, કે તમે હમણાં જ કહ્યું મને આનંદ થયો અને એની અંદર પદાધિકારી, અધિકારી, કર્મચારી, તમામ લોક જાગૃતિ અને લોક ભાગીદારીના કાર્યક્રમમાં એક પેડ માં કે નામ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી આપણે આ એક અભિયાન, એક પેડ માં કે નામ, એની અંદર જોયું ઘણા બધા વૃક્ષોનું વાવેતર થયું અને વૃક્ષોની જાળવણી અને વૃક્ષોના જાળવણીના સંકલ્પ પણ લેવામાં આવ્યા. અમદાવાદની ખાલી વાત કરું છું, ફક્ત અને ફક્ત અમદાવાદનું તમને ઉદાહરણ આપું તો છે 5 વર્ષની અમદાવાદ કોર્પોરેશનમાં 4 કે 5% ગ્રીન કવર હતું, 11 કે 12% જેટલું અત્યારે હાલમાં થયું છે. એટલે સતત ગ્રીન કવરની અંદર વધારો થતો જાય છે. મિશન મિલિયન ટ્રી 10 લાખ જેટલા ખાલી અમદાવાદ વિસ્તારની અંદર 10 લાખ જેટલા ઝાડ વર્ષના વાવવાનો હોય, આપણે 2020 કે આસપાસથી આઈ થિંક ચાલુ થયું અને આજે આ જ વર્ષમાં 2023-24 અને આ 2024નું રનિંગ છે, 24ની અંદર આપણે 30 લાખ જેટલા વૃક્ષો ફક્ત અમદાવાદ કોર્પોરેશન હદમાં વાવણી કરવામાં.
વૃક્ષો 30 લાખ જેટલા આપણે એની સાથે સાથે નિયાર ગાઢ જંગલો જે છે, ઓક્સિજન પાર્ક છે, ગાર્ડન છે, રોડ સાઈડ અને સેન્ટ્રલની સાઈડ પ્લાન્ટેશન હોય, આ બધી અંદર રાજ્ય સરકાર અને કોર્પોરેશન ખૂબ જ જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છે, લોક જાગૃતિ કાર્યક્રમ, લોક ભાગીદારીના કાર્યક્રમ કરવામાં આવે છે. સાથે સાથે ચોમાસાની અંદર એનજીઓ હોય, કોઈ સંસ્થાઓ હોય કે લોકોને અપીલ કરવામાં આવી કે તમારે જે પણ વૃક્ષ કે છોડ તેનો પણ છોડ વાવેતર કરવું હોય તો કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક આપવામાં આવ્યું કે અમદાવાદ કોર્પોરેશનની અંદર વૃક્ષોનું જતન થાય અને વૃક્ષોની વાવણી થતા આખું ગ્રીન કવર મળી. આ બધા અભિયાનો છે ને, આ બધી લોક જાગૃતિ ના કાર્યક્રમ, લોક ભાગીદારી કાર્યક્રમ. જી જે તમે બહુ સાચું કહ્યું કે ના તારા લોક ભાગીદારી ને લોક કલ્યાણના કામો કરવામાં આવી રહ્યા છે. હું એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. તમે જે પ્રમાણે ગ્રીન કવરની વાત કરી, હું આ જ પ્રશ્ન મહેશભાઈને પૂછવા માંગુ. મહેશભાઈ, પહેલાં જે ગ્રીન કવર હતું એ અત્યારે હાલ વધ્યું છે? શું મિશન મિલિયન ટ્રી અભિયાનનું અત્યારે હાલ તો સક્સેસફુલ ગયું છે? આપ તો પર્યાવરણ વિશ્વ, આપને તો અત્યારે તો બહુ સારી રીતે ખબર હશે. અને જે પ્રમાણે ક્યાંક જે ફોરેસ્ટ કવર અત્યારે હાલ તો વધ્યું છે તેવું કહી શકાય ખરી? ગયા વર્ષે કોર્પોરેશને 25 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક મૂક્યો હતો, એની સામે 20 લાખ વાવ્યા એમ એમનું કેવું હતું, એટલે 5 લાખ ના વાવી શક્યા. પણ આ કોર્પોરેશનના આંકડા છે, પણ એમણે એમ કહ્યું કે એમાંથી 40% વૃક્ષો મળી ગયા, સુકાઈ ગયા, એટલે ઓછા રહ્યા. પણ એનો આંકડો કેટલો, માનો કે એ બી એ આંકડો લો તો આજે હરિયાળી જોવા મળે, પણ એવું નથી થયું. આજે અમદાવાદમાં ગ્રીન કવર માત્ર 4% છે, જે જમીનની સાપેક્ષે 33% હોવું જોઈએ. મારો મુદ્દો એવો છે કે આ વખતે 30 લાખ ઝાડ વાવવાનો લક્ષ્યાંક આપ્યો તો બહુ સરાહનીય છે, પણ તમે શીખ કેમ નથી લેતા? ગઈ વખતે 25 લાખ રોપાનો નિશ્ચિત કર્યો, એમાંથી માત્ર 20 લાખ વાવી શક્યા, એમાંથી 40% સુકાઈ ગયા, એવા કોર્પોરેશનના જ આંકડા છે. તો અત્યારે એમાંથી શીખ લઈને કેવી રીતે વધારે વાવવા જોઈએ એ નક્કી કરવું જોઈએ. અને બીજી વાત એ કે ગુજરાત સરકારે 2012માં એક રિપોર્ટ બહાર પાડેલો, વન અને પર્યાવરણ વિભાગે, સ્ટેટસ ઓફ ટ્રી કવર ઇન અર્બન એરિયાઝ ઓફ ગુજરાત. અને એ વખતે 2011ની સાલની જે વસ્તી ગણતરી લઈ લો તો અમદાવાદની વસ્તી 55,71,000ની હતી. જોકે આજે તો વસ્તી ગણતરી કરવામાં નથી આવી, એ અલગ વાત છે. એટલે અમદાવાદની એ વખતનો જે હેક્ટર એરિયા કહીએ આપણે તો 46,985 હેક્ટર એરિયા હતો. અને ઝાડ વાવ્યા હતા એ વખતે ઝાડની વસ્તી ગણતરી કરેલી આપણી તો 6,18,050 જેવા હતા. એનો મતલબ યજ્ઞ એવો થાય કે 1 હેક્ટરમાં 13.1 વૃક્ષ હતું. હવે જમીનની સાપેક્ષે એ વખતે 6.6% હતું. આજે 13 વર્ષ પછી 4% જેટલું છે. એટલે એ વખતની જો વાત કરીએ આપણે, જે 6.6 જે જમીન સાપેક્ષે ત્યારે, તો 100 માણસોએ માત્ર 11.1 વૃક્ષો હતા. હવે આજે તો ઘટ્યા છે. એટલે આપણે લક્ષ્યાંકો આપીએ છીએ, સારી વાત કરીએ છીએ, પણ સાથે સાથે કાપવાની નીતિ નથી બનાવી. મારી સંસ્થા પર્યાવરણ મિત્રએ 2013માં ગુજરાતની વડી અદાલતમાં એક અરજી કરેલી અને એમ કહ્યું કે ગુજરાતની સરકારે વૃક્ષ કાપવા માટેની નીતિ બનાવવી જોઈએ, પણ હજુ સુધી એ નીતિ નથી બની. એટલે આડેધડ વૃક્ષો કપાય છે. એટલે તમે જે પ્રશ્ન મને પૂછ્યો એનો સીધો જવાબ આપું તો આજે અમદાવાદનું ગ્રીન કવર વૈજ્ઞાનિક રીતે 33% હોવું જોઈએ, તો પછી એર પોલ્યુશન ના થાય, એની સામે માત્ર 4%ની આસપાસ છે. એટલે બહુ ચિંતાજનક વિષય છે. મને 12% કહેતા હતા અને મહેશભાઈએ તો મને ખાલી 4% કહ્યું. મેં મહેશભાઈને એટલા માટે મેં પ્રશ્ન કર્યો કારણ કે હું પાર્થિવ રાશિને પૂછો તો તમે એમ કહેતો કે આ તો કોંગ્રેસનો આંકડો છે, પણ મહેશભાઈ તો ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે ના યોગ્ય આંકડો અત્યારે તો તેમણે બતાવ્યો છે. શું કહેશો રાજુભાઈ હવે તમે? નહીં યજ્ઞભાઈ, હું પરિપૂર્ણ વેદ છે, મહેશભાઈનું આદર સન્માન કરું છું, પણ સાથે સાથે ઓથેન્ટિક આંકડો આપણને આપી રહ્યો છું કારણ કે પાર્ટીના પ્રવક્તા તરીકે બોલી રહ્યો છું, એટલે જવાબદારી પૂર્વક આંકડા આપી રહ્યો છું અને સચોટ અને સાચા હોય તમને પણ ખબર છે. અવારનવાર ડિબેટની અંદર આપણે આંકડાકીય ચર્ચા કરતા હોય, ઓથેન્ટિક હોય અને સાચા હોય તો જ બોલતું હોય. પર્યાવરણ છે એટલે મહેશભાઈને
ચોક્કસ હું આદર સન્માન પણ આપું છું, પણ હાલમાં સિચ્યુએશન છે 4-5% થી આપણે ગ્રીન ટાવર 11-12% ઉપર છે. આ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કરી રાજીવભાઈ, મારા આંકડા બધા પોતાના નથી, આ સરકારી આંકડાની વાત કરું છું. નહીં, હું ઓથેન્ટિક જ મહેશભાઈ બોલી રહ્યો છું, આપનું આદર સન્માન કરું છું. રાજીવભાઈ એક જ મિનિટ, દર 2 વર્ષે સ્ટેટ ઓફ ફોરેસ્ટ નો રિપોર્ટ ભારતની સરકાર મૂકે છે અને એના આંકડા નું જી મહેશભાઈ હું આપનું આદર સન્માન કરું છું, આપ પર્યાવરણવિદ છો, પણ સાથે સાથે હું ઓથેન્ટિક આંકડા અત્યારે હાલની પરિસ્થિતિના હું તમને આપી રહ્યો છું. ચલો ઓકે, પણ રાજુભાઈ, રાજુભાઈ તમે આટલા બધા અભિયાન હાથ ધર્યા, તમે વૃક્ષો વાવવાનું એક નેમ પણ ક્યાંક શરૂ કરી, પણ એમ કેવો અમલીકરણ હજુ પણ નથી જોવા મળતું. રાજુભાઈ તેનું શું જોવા હવે? જી યજ્ઞભાઈ, આપ અને મહેશભાઈ અને આપણે સર્વે ક્યાંક ચિંતિત, ક્યાંક ઘટતું હોય તો રાજ્ય સરકારની વનખાની પૂરતા કરવાની, કોર્પોરેશન ની જવાબદારી પૂરતા કરવાની, એક રૂટી ક્યાંક થશે તો પૂરતા 100% થશે. પણ જયારે પણ આપણે માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય મંત્રી શ્રી ના કામમાં તમે અવારનવાર જોતા હો કે ક્યાંક સામાજિક વિકાસના કાર્યો હોય, જનજાગૃતિના કાર્યક્રમો હોય, લોકાર્પણના કાર્યક્રમો હોય, ત્યાં વૃક્ષારોપણ ને મહત્વ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર તે કાર્યક્રમ વ્યક્ત કરી કે એગનો રિપોર્ટ જે જોવા મળ્યો એ તો શું ખોટું કહેવાય? તો પછી એના દરેક જયારે પણ રિપોર્ટ આવે ત્યારે સન્માન કરતો જ હોઉં છું, પણ સાથે સાથે એમાંથી ક્યાંક ત્રુટિ રહેતી હશે તો આજ રાજ્ય સરકાર એને પૂરતા કરવાનું છે. અને વખતો વખત આવા રિપોર્ટ ને ધ્યાને લઈ આવનારા દિવસો ની અંદર કેવી રીતે જાળવણી થાય, કેવી રીતે રૂપરેટ ની અંદર હજુ પણ અવલ્ય આપણે વૃક્ષારોપણ કરી, આ વૃક્ષોનો જે રિપોર્ટ છે તો વૃક્ષારોપણ કરી અને ગ્રીન કવરમાં 11-12% છે એમાં કેવી રીતે વધારો થાય, જે 30 લાખ આ વર્ષે આપણે વૃક્ષોનું વાવેતર કર્યું તો આગામી સમયમાં આમાં પણ વધારો કેવી રીતે થાય, આ બાબતમાં વિચાર મંથન કરતા હોઈએ છે. અને આખા એનજીઓ ના પણ સાથ સહકાર સંસ્થાઓનો મળી રહે છે, લોકોનો પણ સાથ સહકાર મળતો રહે છે, પદાધિકારી અધિકારી થી લઈને બધા જ સાથે મળી, કારણ કે સામૂહિક અને સામાજિક પણ એક જવાબદારીનો ભાગ થતો હોય છે. રાજ્ય સરકાર એ બાબતે કટિબદ્ધ છે કે ગ્રીન કવરમાં દિવસે દિવસે વધારો થાય અને વૃક્ષોનું જતન થાય. અને ખાસ કરીને હું ચોક્કસ કઈ કોર્પોરેશન ની અંદર આપણે ઘણા બધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ રસ્તા ઉપર થતા આવ્યું છે તો આજુબાજુમાં વૃક્ષોનું જતું નજરે જોઈએ છે, નરી આંખે જોઈ શકીએ છે અને એ બાબતે આખું જે વિભાગ છે કોર્પોરેશન નો એ પણ કાર્યરત હોય. અર્તિવરાજસિંહ, જે પ્રમાણે રાજુભાઈએ તો કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર અત્યારે કોઈ પણ બાબત હોય તેમાં સૌથી પહેલાં વૃક્ષારોપણને જ મહત્ત્વ આપતી હોય છે, પણ ક્યાંક પરિસ્થિતિ તો અત્યારે અલગ જ જોવા મળી રહી છે, શું કહેશો? એટલે હમણાં જે પ્રકારે આંકડાઓની વાત થતી હતી અને જે પ્રકારે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવી દીધા, વૃક્ષો વાવ્યા અને વૃક્ષો રહ્યા નહીં, કદાચ બળી ગયા, વૃક્ષો મરી ગયા, આ પ્રકારની ઘણી બધી વાતો, પણ સરકારના આંકડા કંઈક અલગ કહે છે. ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ જે હમણાં મહેશભાઈ પણ વાત કરતા હતા તે મુજબ જે 17.96 સ્ક્વેર કિલોમીટરનો અમદાવાદનો વિસ્તાર ગ્રીન કવર હેઠળ આવતો હતો એ ઘટીને 9.41 સ્ક્વેર કિલોમીટર થઈ ગયો. જર્નલ ઓફ સાયન્સમાં છપાયેલો રિસર્ચ પેપર છે જે કહે છે કે છેલ્લા 20 વર્ષમાં અમદાવાદનું ગ્રીન કવરમાં 78% ઘટાડો આવ્યો છે, જેને કહી શકાય કે સમગ્ર દેશના જે મહાનગરો છે તેમાં એ ટોપ ઉપર છે. જ્યારે કેટલાક મહાનગરો તો એવા છે કે જે નેગેટિવમાં હતા એ પોઝિટિવમાં આવ્યા છે. પણ આપણે ચર્ચા કરવા કરતા બી અગત્યનો મુદ્દો પર્યાવરણ, પર્યાવરણના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ગોલ્સની વાત કરે છે, એ સસ્ટેનેબલ ગોલ્સને અચીવ કરવામાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણના મુદ્દે સરકાર નિષ્ફળ ગઈ છે એ સ્પષ્ટ વાત છે. એ પછી કોસ્ટલ એરિયા હોય, એ પછી આપણા જંગલો હોય, કે એ પછી આપણા જે મહાનગરોની આસપાસનો વિસ્તાર છે. આજે અમદાવાદના પોશ વિસ્તાર, જેને આપણે કહી શકાય કે સજાનંદ કોલેજની બાજુનો પાંજરાપોળ વિસ્તાર, આજે ત્યાંના આજુબાજુના લોકોને આંદોલન શેનું કરવું પડે છે કે તમે બ્રિજ બનાવો તો બનાવો, જે કરવું હોય કરો, પણ અમારા વૃક્ષોનું નિકંદન ના કાઢશો. એમને વૃક્ષો માટે આંદોલન કરવું પડે છે અને કોર્ટમાં જવું પડે છે. આજે પ્રબુદ્ધ નાગરિકો એવા છે કે જેમને પોતાની નદીઓ બચાવવા માટે કોર્ટમાં જવું પડે છે. આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ એક કચ્છનો માછીમાર હોય કે જેને કહી શકાય કે કેવડિયાના જંગલમાં રહેતો આદિવાસી, આ બધાની તકલીફો છે કે અમારા પર્યાવરણનું જે પ્રકારે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ લાગે છે કે અમારા આવનારા ભવિષ્યમાં આપણે જો બાયોડાયવર્સિટી મોટા પ્રમાણમાં ગુજરાતની બાયોડાયવર્સિટી ઉપર એટેક થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ગીધની સંખ્યાઓ ઘટી રહી છે,
આવા અનેક બાયોડાયવર્સિટીના સ્પીસીઝ છે, જે જેને કહી શકાય શિડ્યુલ સ્પીસીઝ, ખતરામાં છે, જેને કહી શકાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, આપણે ઘોરાડ નામનું પક્ષી કચ્છમાં જે બહુ જ, જેને કહી શકાય કે ખૂબ ઓછા પ્રમાણમાં વધ્યા છે ગુજરાતમાં, આવનારી પેઢીને કદાચ જોવા પણ નહીં મળે કચ્છના રણમાં. આ પરિસ્થિતિ આપણે લાવીને મૂકી દીધી છે, આ હકીકત છે. અને સવાલ ભારતીય જનતા પાર્ટીને એટલા માટે પૂછવામાં આવે કે 30-30 વર્ષથી તમે શાસનમાં છો, નસીબરાજ આજે ઘોરાડ માત્ર 3 જ બચ્યા છે, અને એ પણ ક્યારેક એની ગણતરી થઈ હતી એ યાદ નહીં હોય એમને, એ છેલ્લા કેટલાય વર્ષોથી એ 3 જ ગણાવે છે. મહેશભાઈ, કોવિડના પીરિયડથી એમને 3 જ દેખાય છે, એટલે સ્પષ્ટપણે મોટી સંખ્યામાં ઉડતી ખિસકોલીની વાત કરીએ, ડાંગ ડાંગના આજુબાજુના જંગલોમાં જોવા મળે. રાજુભાઈ લઈ જઈશ, આ બધી સ્પીસીસ જોવા જેવી છે રાજુભાઈ. આપણા ગુજરાતમાં બાયોડાયવર્સિટી બહુ બહુ સારી અને બહુ સમૃદ્ધ હતી, એને વિકાસના નામે બરબાદ કરવામાં આવી રહી છે, એટલે એ દિશામાં વિચારવું પડે સરકારે. અને આ પ્રશ્ન એટલા માટે કરીએ છે કે આવા અનેક મુદ્દાઓ, આજે તમે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ વધવાનું કારણ શું છે એમાં પણ જવું પડશે. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ, આજે હુમલાઓ જે વધી રહ્યા છે જાનવરોના, એનું શું કારણ થઈ રહ્યું છે, એટલે આ પ્રકારની ઘટનાઓમાં પર્યાવરણની દિશામાં વિચારવાની જરૂર છે. ઝાડનું નિકંદન કાઢશો આવતી આવતીકાલે, પર્યાવરણ તમારું નિકંદન કાઢશે, એ પણ ભૂલવું ના જોઈએ. આજે જે જે કહી શકીએ ને, જે ઇન્ટેન્સિટી વાવાઝોડાની વધી રહી છે, નંબર ઓફ જેને કહી શકાય કે નંબર ઓફ સાયક્લોન્સ વધી રહ્યા છે, એ દરિયાઈ સપાટીના પાણીનું તાપમાન વધી રહ્યું છે ને, એટલે વધી રહ્યા છે. અને તાપમાન કેમ વધી રહ્યું છે, કારણ કે આપણે ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ ફેલાવીએ છે, એ પ્રદૂષણના લીધે એ દરિયાઈ પાણીનું સપાટીનું તાપમાન વધી રહ્યું છે, અને જેના લીધે એ તાપમાન વધવાને લીધે વધુમાં વધુ સાયક્લોન્સ આપણા ગુજરાત ઉપર અસર કરી રહ્યા છે, આપણા વેસ્ટર્ન કોસ્ટ ઉપર અસર કરી રહ્યા છે. આવા અનેક મુદ્દાઓની ચર્ચા યજ્ઞભાઈ એટલા માટે કરવી પડી કે માત્ર વૃક્ષોનું નિકંદન એ જ પર્યાવરણનું નુકસાન નથી, નદીઓ, પહાડો, આપણા જંગલો, આપણો દરિયો, આવા અનેક મુદ્દામાં આજે આ સરકારે જેતપુરમાંથી પાઇપલાઇન નાખી. શું પાઇપલાઇન? તો કે જેતપુરની ઇન્ડસ્ટ્રીનો જે કેમિકલ કચરો છે, જે ગંદો કચરો છે, એ ક્યાં નાખવામાં આવશે? તે પોરબંદરના દરિયામાં નાખવામાં આવશે. આ જ રીતે બીજી જગ્યાએ પણ આવી વાત થઈ કે ભાઈ આ પ્રકારની પાઇપલાઇન સેવા, ગટર સેવા, એ સીધો દરિયાને ગંદો કરવા નાખી દો. આપણી કુદરતી જગ્યાઓને પ્રદૂષિત કરવાનો અધિકાર સરકારને નથી, આપણી સહિયારી, આપણું પર્યાવરણ છે, આપણે એનો ભાગ છે, અને આ પર્યાવરણને નુકસાન કરવાનો કોઈને હક અધિકાર નથી. ઓકે રાજુભાઈ, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. એક મહેશભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે. યજ્ઞભાઈ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંબંધિત પર્યાવરણ જતન હોય, વૃક્ષોનું વાવેતર હોય કે વૃક્ષોનું જતન હોય, અને આ બધી ચિંતાઓ આપણા મિત્ર પાર્થિવભાઈને કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખૂબ જ સરળ, હું એવું કહીશ કે વિકાસનું કામ સાથે જનતા તરીકે અત્યારે તો દરેક લોકો આ ચિંતા વ્યક્ત કરતા હોય, તમે હો, હું હોઉં કે પાર્થિવરાજસિંહ હોય કે પછી મહેશભાઈ હોય, કારણ કે પર્યાવરણનું જતન કરવું એ આપણા દરેક લોકોની અત્યારે તો ફરજ પણ છે. યજ્ઞભાઈ, હું એ કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર એ છે કાર્યરત છે, અને પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો કે વનસ્પતિ દરેકની જાળવણી કરવી રાજ્ય સરકાર કટિબલ છે. અવારનવાર પાર્ક પણ બનાવે છે અલગ અલગ જગ્યાએ, આખી પણ તમે જુઓ ડાયવર્સિટી પણ પાર્ક તૈયાર, એનામાં પણ આખું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધી બાબતો એવું બતાવે છે રાજ્ય સરકાર હંમેશા પર્યાવરણ લક્ષી જ નિર્ણય લેતી હોય છે, અને પર્યાવરણની જાળવણી, પર્યાવરણ સાથે લોકો સારી રીતે જુએ એ બાબતે અગ્રીમતા લખાય. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ચર્ચામાં જોવા મળ્યું કે વૃક્ષોના વાવેતર ઉપર તો અત્યારે સૌથી વધુ ધ્યાન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, પણ ક્યાંક વાસ્તવિકતા અલગ જ પ્રકારની હોય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ વૃક્ષોનું નિકંદન તો થઈ રહ્યું છે, તેના માટે હવે રાજ્ય સરકાર દ્વારા કેવી રીતના પગલાં લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જ પાર્થિવરાજસિંહ, મહેશભાઈ અને રાજુભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.